માન્ય અધ્યક્ષશ્રી, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ, પૂજ્ય બાપુના જન્મદિવસ નિમિત્તે માન્ય અધ્યક્ષશ્રી, 2 ઓક્ટોબર 2014ના રોજ દેશના પ્રધાનમંત્રીશ્રીએ દેશની અંદર સ્વચ્છતા માટેની માન્ય અધ્યક્ષશ્રી મોટી એક અભિયાન ચાલુ કર્યું અને તે અંતર્ગત દેશ આખાની અંદર સ્વચ્છતા માટેનો આગ્રહ બને, સ્વચ્છતા એક વિચાર બને તે માટે એક ઝુંબેશ ચલાવી. માન્ય અધ્યક્ષશ્રી, જે નગરની અંદર એક પણ વ્યક્તિ જેને ઘરની અંદર શૌચાલય ન હોય અથવા તો બીજું ખુલ્લામાં જાહેરમાં શૌચ કરતા ના હોય, ઘરમાં ન હોય તો કોમ્યુનિટી શૌચાલયની અંદર પણ એ માટેની વ્યવસ્થા થાય, એટલે ખુલ્લામાં શૌચ બંધ થાય તે માન્ય અધ્યક્ષશ્રી મુખ્ય આનો ઉદ્દેશ હતો. અને તે માટેની માન્ય ધારાસભ્યશ્રીએ જે વહીવટી પ્રક્રિયા જે વાત કરી છે તેનું માન્ય અધ્યક્ષશ્રી હું માહિતી આપું તો, પ્રથમ તબક્કાની અંદર IIC પ્રવૃત્તિ દ્વારા જનજાગૃતિ માટેનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેના આધારે એક વખત લોકોના મન બનાવવા કે ખુલ્લાની અંદર શૌચ કરવું એ આરોગ્ય માટે પણ સારું નથી અને સ્વચ્છતા માટે પણ ઠીક નથી. બીજા તબક્કાની અંદર શૌચાલય માટેની માળખાકીય સુવિધા આપવી. મન તો એક વખત બને કે ભાઈ અમે ખુલ્લાની અંદર શૌચ નહીં કરીએ, પરંતુ જો સુવિધા ન હોય તો ક્યાં જાય, તો સુવિધા ઊભી કરવી, ઘર ઘરની અંદર 12,000 રૂપિયા જેટલી મદદ કરીને જેના ઘરની અંદર શૌચાલય ન હોય તો તેને માન્ય અધ્યક્ષશ્રી આપવું, અને બીજું લાગે કે જાહેર શૌચાલય અથવા તો મોબાઈલ ટોયલેટ આ ટાઈપની પણ વ્યવસ્થા ઊભી કરીને માન્ય અધ્યક્ષશ્રી એની ફેસિલિટી ઊભી કરવી. ત્રીજામાં એને નિભાવણી માટેની પણ વ્યવસ્થા કરવી, વ્યક્તિગત હોય એ તો નિભાવણીની વ્યવસ્થા કરે પરંતુ કોમ્યુનિટી શૌચાલય હોય તો એને નિભાવણીની પણ વ્યવસ્થા કરવી, અને ચોથો પ્રક્રિયા જે છે માન્ય અધ્યક્ષશ્રી ODF ડિક્લેર કરવા માટે, તો એ પ્રક્રિયામાં શાળાઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપો અથવા સામાજિક સંસ્થાઓ એ બધાની માન્ય અધ્યક્ષશ્રી સંમતિ લેવી, બાંયધરી લેવી, વોર્ડ સભા યોજવી, વાંધા સૂચનો અને વર્તમાન પત્રોની અંદર 15 દિવસની જાહેરાત આપવી, સામાન્ય સભામાં ODF અંગેનો ઠરાવ પસાર કરવો, નગરપાલિકાઓ માટે કલેક્ટર કક્ષાએથી એની ચકાસણી કરવી અને રાજ્ય કક્ષાએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે ભારતની નામાંકિત સંસ્થા એવી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ચકાસણી અને ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન દ્વારા ODF અંગેની જાહેરાત કરવામાં માન્ય અધ્યક્ષશ્રી આવે છે. એટલે આટલી પ્રક્રિયા પછી કોઈપણ નગરપાલિકાને ODF જાહેર કરવા